યુદ્ધભાંગ પરિસ્પંદે વિશ્વ મેં તદ્દ વ્યવસ્થિત સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજય તે આદરણીય પૂજ્ય ગોપાળાન સ્વામી પરંપરાના સંતો સાળંગપુરની જે સેવા કરી રહ્યા છે એવા પૂજ્ય વિષ્ણુસ્વામી બ્રહ્મનિષ્ઠ સંતો વાલા સત્સંગી બંધુઓ આજે સૌથી પહેલાં તો વિશેષ મને એ લાગે છે કે ભાનુભાઈએ સભા સંચાલનમાં કીધું કે આપણે સમુદ્રને કિનારે જાણે બેઠા હોઈએ એવું આપણના દ્રશ્ય દેખાય છે અને એ દ્રશ્ય જ્યારે સામે જોઈએ ને ત્યારે ખરેખર વાસ્તવિક હોય એવું લાગે છે વાઘા ખાચરના વિનંતી સાથે ગોપાલનંદ સ્વામીએ કહ્યું કે હું તને એક ભાઈ પધરાવી આપું ભાગા ખાચર પહેલાં તો પોતાની પરિસ્થિતિ બતાવે છે કે શ્રીજી મહારાજાના મોટા સંતોના ચરણથી અંકિત થયેલું આ સાળંગપુર ધામ સંતો અવારનવાર આવે અમારે એનું સ્વાગત કરવું હોય તો શું કરવું અમારી પાસે કાંઈ નથી એટલે કે પરિસ્થિતિ સાધારણ હતી કાંઈ નહોતી એટલે અનર્થ અર્થ એવો નથી કે દરબાર પરિવાર બધો ભૂખે મરતો હતો પણ સંતોનું જે રીતે સ્વાગત થવું જોઈએ સંતોની જે રીતે સરભરા થવી જોઈએ નહોતી થતી એનું દુઃખ હતું એમાં ગોપાલનંદ સ્વામી આવ્યા અને ગોપાલન સ્વામીએ મહેરબાની કરીને દયા કરીને તને એક ભાઈ પધરાવી આપું છું એટલે ખરેખર આ દરબારોનો વાઘા ખાચરના ભાઈ તરીકે ગોપાળાન સ્વામી હનુમાનજી મહારાજની સ્થાપના બધાના દર્શન માટે ખાતર પરિવારના સુખ માટે અને સત્સંગ સમાજના આશ્વાસન માટે તમે જુઓ અમે તો બધે દેશ વિદેશમાં ફર્યા છીએ કોઈ રામને માનતા છે કોઈ કૃષ્ણને માનતા છે કોઈ સ્વામિનારાયણને માનતા છે એક દેવ એવા છે કે જેને બધાને માનવા પડે હું ઘણા વખત કહું છું કે આ ક્રિમિનલ કોર્ટ છે આ પોલીસ ખાતું છે બધાએને જરૂર પડે હનુમાનજી મહારાજ ખરેખર કષ્ટ નિવારણ છે કષ્ટ નિવારણ કરે છે અને એટલે એનું નામ ગોપાલન સ્વામીએ કષ્ટભંજન રાખ્યું છે નવું નામ છે પણ ખરેખર અને હાવ સાચી વાતે જોઈએ ને તો આ હનુમાનજીનો દર્શનનો સેવાનો લાભ સ્વામિનારાયણ સંપ્રદાય કદાચ દસ બાર ટકા જ લેતો હશે બાકીનો સમાજ જૈનો પણ અહીંયા આવે મુસલમાનો પણ અહીંયા દરેકને અહીંયા આવવું પડે કારણ કે પોલીસ ખાતાની કોને જરૂર ન પડે અને આ દાદા એવા પ્રતાપી છે આ દાદા એવા દયાળુ છે ગોપાલન સ્વામીની આજ્ઞાથી અહીં બિરાજમાન થયા છે જ્યારે બધા સ્વરૂપો અહીંયા આવ્યા છે અને ત્યારે ગોપાલન સ્વામીએ કીધું કે રામની જેણે સેવા કરી કૃષ્ણની જેણે સેવા કરી ભગવાન સ્વામિનારાયણને લેનકંઠ ફરણી વેસી જેમણે સેવા કરી ઈ સ્વરૂપામાં આવે અને ઈ સ્વરૂપ અહીંયા મૂર્તિ રૂપે પરમાત્માની મૂર્તિ રૂપે જ્યારે ગોપીનાથજી મહારાજનો થાળ ગઢડામાં આવે ને ગોપાલન સ્વામીની પાસે આ દાદાએ માગી લીધું છે કે એ થાળ વખતે હું ત્યાં ગોપીનાથ મહારાજની સેવામાં જતો રહેવાનો બાકી તમે કહો એટલે હું અહીં બેસું છું આવી રીતે મહાપ્રતાપી દેવ ગોપાળાનંદ સ્વામીએ પધરાવી આપ્યા છે અને એમાંય તે લક્ષ્મીનારાયણ દેવની છાયા નીચે જ્યારે આ વિકાસ દેખી છે ત્યારે અંતર આપણું રાજી રાજી થઈ જાય છે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી દેશ અને દુનિયામાં જે દાદા પ્રતિષ્ઠિત થયા છે પ્રકાશિત થયા છે જે દાદા ખરેખર પ્રભાવ પાથરી રહ્યા છે અને સમાજને સુખ આપી રહ્યા છે વિશેષને વિશેષ ગોપીનાથજી મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ બોટાદવાસી હરિકૃષ્ણ મહારાજ અને વડતાલવાસી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ આપણા બધા એના સુખાકારી માટે હનુમાનજી મહારાજને કાયમ જાગ્રત રાખે અને આપણી સુખ સંપત્તિ બધી વધતી રહે એ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વીરમું હરિકૃષ્ણ મહારાજની જય